રાજ્યમાં ભ્રષ્ટાચારીઓને કોઈ ડર જ ન હોય તેમ બેકુફ રીતે ભ્રષ્ટાચાર તેઓ કરી રહ્યા છે ભ્રષ્ટ બાબુઓ ઘરના અન્ય સભ્યોના નામે સંપત્તિ રોકતા હોય છે અને ત્યારે હવે ભ્રષ્ટાચાર મુદ્દે વધુ આક્રમક ભૂપેન્દ્ર પટેલ સરકાર બનશે તો રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે જેનાથી પરિવારમાં બીજાના નામે ખરીદેલી સંપત્તિ પણ જપ્ત કરી શકાશે અને પરિવારજનો પર

જે આચરનાર અધિકારીઓ વિરુદ્ધનું છે અને આને જ લઈને રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાના છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો ખાસ તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત સરકાર ક્યાંક આક્રમક બની છે આને લઈને આપ શું કહેશો એક બિલ પણ ક્યાંક પાસ થવાનું છે હવે મારું આના વિશે એવું કહેવું છે કે સરકાર જો અત્યારે બિલ પાસ કરવા માંગતી હોય ને ભ્રષ્ટાચાર વિરોધી બિલ લે આવી હોય તો અત્યાર સુધી શું અત્યાર સુધી જેટલા પણ સરકારી અધિકારીઓની કામગીરી ચાલતી હતી તો એના માટે કાંઈ ભ્રષ્ટાચારની નિવારણ માટે કાંઈ પોલિસી સરકારની હતી અને જો બિલ તો અત્યાર અત્યાર સુધી એસીબી જેવો ડિપાર્ટમેન્ટ સુધી શું કરતો હતો અને સરકાર આ જો બિલ લાવે તો એસીબી ના અધિકારીઓ ઉપર કોની જવાબદારી એનું શું અને સરકાર આની લોકપાલ બિલ લાવી છે લોકપાલના તાઇફા રચા છે એસીબી કાર્યવાહીઓ કરી છે લાસ્ટમાં સરકારના અધિકારીઓ આવીને એમ કહે છે કે ભાઈ કોઈ પણ ચમરબંધીને છોડાશે નહીં તો આનું બિલ લે આવીને એનું કંઈ મિનિંગ નથી બિલ ઉપર પ્રોપર કાર્યવાહી થાય છે કે નહીં અધિકારીઓ ઉપર કેવી કસ ખેંચવામાં આવે છે કે નહીં અને ખરેખર નેતાઓ પોતાના માનનીતા ગમતીલા નેતા ઉપર કાર્યવાહી કરવા માટે આ બિલને મંજૂરી આપશે તો આ બિલની મંજૂરી આવ્યા પછી એ અધિકારીઓ ઉપર કાર્યવાહી થશે કે નહીં કાર્યવાહી કરવા માટે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને ધારાસભ્યોને શું એ બિલમાં જે પણ અધિકારીઓ કામ કરતો હોય એને પૂછવું પડશે કે નહીં એટલે આ તો બધી ખોટી વાત છે અત્યારે ટીઆરપી ગેમ ઝોનનો મુદ્દો ભૂલાવી દેવા માટે અને સરકાર અત્યારે ક્યાંક ને ક્યાંક બે ફૂટ ઉપર છે કેન્દ્રમાં ભાજપની સીટ ઘટી છે ગુજરાત ભાજપમાં અત્યારે ગુજરાત ભાજપ માટે ચિંતાનો વિષય છે તો સરકાર આવું બિલ લાવીને એક કહેવાય ને લોકોને કાંઈક નવો ટોપિક દેવા માંગે છે પછી આ ટોપી પર લોકો વાત કરશે ત્યાં કાંઈક તહેવાર આવી જાય કે આ ભાઈ ઇન્ડિયા એકાદો મેચ જીતી જાય સરકારે ભૂલી જશે ને લોકોએ ભૂલી જશે એટલે સરકારની આ બધી ખોટી વાતો છે મિલકત એક વાત ક્યાંક સામે આવી રહી છે કે ક્યાંક મિલકત પણ ટાંચમાં લેવામાં આવશે શું કહેશો આને લઈને મિલકત ટાચમાં લેવામાં આવશે તો પણ હવે સરકારી બાબુ બાબુ આ પોઝિશન ઉપર બેઠા હોય તો એટલા તો સમજદાર હોય જ છે કે એના મળતિયા હોય કે એના દૂરના સંબંધી હોય એના નામે મિલકતો લીધેલી હોય છે તો એ મિલકત એના નામે લીધી તો સરકાર એના ઉપર કઈ રીતે પગલાં ભરશે એના માટે શું કાયદાની જોગવાઈ છે તો એ પહેલાં પોતે કાયદાનું નિરીક્ષણ કરી લે કોક સારા એવા કાનૂની સલાહકારે જે સરકાર આગળ નથી અત્યારે કપિલ સિબ્બલ જેવા કે એવા આવની કોકની ભલામણ લઈને કાયદો બનાવે બાકી કાયદો સરકારના પોતાના જ અધિકારીઓ બનાવશે જે પોતે ભ્રષ્ટાચારમાં લિપી થઈ હવે હમણાંનો જે કિસ્સો કહું સરકારે ટીઆરપી ગેમ ઝોન મુદ્દે એક આખી કમિટી રચના કરી હતી એમાં બંછા નિધિ પાનીનું સીટના મેમ્બર હતા હમણાં બે દિવસ પહેલાં રાજકોટમાં ભ્રષ્ટાચાર નીકળો એમાં બંછા નિધિ પાનીનું નામ સામેલ છે તો જીજ અધિકારીઓ ભ્રષ્ટાચારની બીજા ભ્રષ્ટાચારની તપાસ કરવાના એનું બીજા ભ્રષ્ટાચારમાં નામ નીકળવાનું તો એનો કાંઈ મિનિંગ રહેવાનું જ નથી કારણ કે ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટ ભ્રષ્ટાચારી અલ્ટિમેટલી તો બધા પોતબીજા ને એકબીજાના ભાઈબંધો જ છે એટલે આ તો ખાલી લોકોને ગુમરાહ કરવાની લોકો બીજું કાંઈ કરે કારણ કે લોકોમાં હવે હિન્દુ મુસ્લિમનું ચલણ ઓછું થઈ ગયું લોકોને ગુમરાહ કરવા માટે થઈને આવો કાંઈક મુદ્દો આપે તો લોકો એમાં રચ્યા પચ્યા કરે સરકાર એનું કામ ગેરા રાખે ચૂંટણી આવે ત્યારે જે કરવાનું હશે એ કરશે જે રીતે મત લેવાનો લેશે બાકી આ અત્યારે ખાલી મનની વાત કરવાની વાત છે કહેવાય ને કે કહેતા બી ઓલા શેક ચલ્લી જેવી વાત છે સરકારની એના જેવું છે આપ શું કહેશો ખાસ તો સરકાર જે પ્રકારનું બિલ લેવા જઈ રહી છે ભ્રષ્ટાચારીઓ બાબુઓ માટે ત્યારે શું લાગે છે એક એક આમ જનતા તરીકે આપ શું કહેશો આમ જનતા તરીકે તમને હું કહેવા માંગુ તો ઘણા આવા બિલો છે કે જે લોકોને લોકોની વચ્ચે આવ્યા છે કે માની લો કે આપણે જે એફઆરસીના જે બિલો છે એ પણ આપણી સામે આવ્યા છે પણ બે એફઆરસીની કમિટીની જે રચના કરવામાં આવી હતી કે જે ફ્રી નિયંત્રણ કરવામાં આવે તેના બદલ પણ આજે આપણે જોઈએ છીએ કે રાજકોટની એવી ફ્રી છે કે જે બે ફાર્મ ફીઓ અમને વધારા કરી રહી છે તો આ બિલ પણ મને લાગે છે કાગળ ઉપર ટેબલ ઉપર પડે છે અને જનતાને ગુમરાહ કરવાની એક વાત છે જેમ કહેતા બી સુવા દીવાના સુનતા બી દીવાના આવી વાત કરી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આ બિલ હું મારા દ્રષ્ટિએ માનું છું કે માત્ર ને માત્ર જનતાને અત્યારે જે ટીઆરપી ગેમ ઝોન કાંઠ્યો છે જ્યાં અત્યારે આપણે જોઈએ છીએ કે જે પુલ ઉપર જે પુલ ઉપર મોટા મોટા નેતાઓ પોતાના ફોટો પિક્ચર ક્લિક કરતા હતા ગાબડા પડ્યા છે તો એ પણ એક એક ભાગરૂપે હોઈ શકે કે આવો આવો નિયમ ને આવું લગાવે જો ત્રીસ વર્ષની સરકાર અત્યારે જો એને આ બિલ લેવાની ફરજ બનતી હોય તો આ માત્ર ને માત્ર જનતાઓને ખાલી માત્ર ને માત્ર ભ્રમિત કરવાની વાત છે બાકી આમાં કોઈ મોટી વાત નથી એસીબી ઉપર પણ આ બિલ જો આવશે તો એના ઉપર પણ એક સવાલ ક્યાંક ઉભો થશે આ સવાલ ઊભો થવાની વાત જ નથી જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના હું ચોખ્ખું કહું છું કે જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો છે અધિકારી હોય નેતા હોય કે કોઈ પણ હોય એની સાથે ક્યારેય પણ હું નથી માનતો કે કોઈ પણ જાતનું કે કોઈ એના ઉપર એક્શન લેવામાં આવે માત્ર ને માત્ર એવી કહી શકાય કે પોતાના મર્તદેહોને સાચવવાનું કામ કરે છે અને જ્યારે કોઈ પણ એવી ઘટના ઘટે ત્યારે પાત્રને માત્ર એક જ ઉદ્દેશ્યથી બોલે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ પાછા એ ઘટના થાય છે કોઈ કોઈ એક એવી ભ્રૌમિક વાતો કરે છે કે એક પ્રવાસ કરીને એક બે વાતો કરીને બધું ભૂલવી દે છે અને આવી જ આવું જ આ દેશ આવી જ આ રીતના ચલાવી રહ્યા છે આપ શું કહેશો ખાસ તો અત્યારે ગુજરાત સરકાર જે બિલ લે આવશે એ બિલ લે આવતી સામાન્ય જનતાને ક્યાંક રાહત થશે કે જ્યારે વારંવાર ક્યાંક ધક્કા ખાવા પડે છે અને લાંચ લીધા બાદ જ અમુક બાબુઓ કામ કરે છે જો આ બિલ આવવાથી જો જાહેર જનતાને કંઈ બી ફાયદો થતો હોય તો આ બિલ સારું છે પણ એક રીતે આપણે જોવા જઈએ તો સરકારી કર્મચારી ક્યાંક પણ લાંચ લેતો હોય તો શું કહેવાય કે એક સરકાર માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય કે આજે કોઈ કર્મચારી આપણી પાસે ઓલરેડી એસસીબી કેવા કાર્યકરો છે પણ શું કહેવાય કે સરકાર ક્યાંક ને ક્યાંક આમાં શું કહેશો ખાસ તો આ બિલને લઈને જે સરકાર જે અત્યારે જોગવાઈ કરી રહી છે તૈયારી કરી રહી છે કે આ બિલ પાસ કરવું છે શું લાગે છે આ બિલ પાસ થયા પછી ક્યાંક જનતાને રાહત મળશે આવા ભ્રષ્ટ અધિકારીઓથી સરકાર કોઈ પણ બિલ લાવે જનતાને તો આમ જનતાને કંઈ ફાયદો થાય એવું દેખાતું નથી મોટા મોટા પોલિયા પડી રહ્યા છે અત્યારે પછી પેપર ફૂટી રહ્યા છે મોટા ભાગનો ભ્રષ્ટાચાર થાય છે પુલ પડે છે જે પુલ પર સાહેબ જ્યાં હાલે છે એ જ પુલ લગાબડા પડી જાય છે એરપોર્ટના ડ્રોન તૂટી જાય છે મોસ્ટ ઓફ આમ જનતાને કોઈ પણ ફાયદો થાય એવું લાગતું નથી અત્યારે તો આપ શું કહેશો ખાસ તો જે જે રીતના અત્યારે સરકાર ધારી રહી છે કે હવે બિલ પાસ કરી ને ક્યાંક તેઓ તે ભ્રષ્ટાચાર રોકી શકશે શું ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત થશે જો ભ્રષ્ટાચાર મુક્ત થવાની વસ્તુમાં તો એમ છે કે ભ્રષ્ટાચાર અત્યારે વસ્તુ એવી છે કે એક આપણે જેમ કોરોના વાયરસ કઈ રીતે આવ્યું તો ધીમે ધીમે ખતમ થયું એવું લાગ્યું આપણને પણ એ વાયરસ એવો હતો આ એક એવો વાયરસ છે કે જ્યારે ખતમ થાય એવો છે નહીં થોડોક તો થોડોક અંદરખાને તો રીએ જ છે કારણ કે વસ્તુ એવી છે કે મોટા મોટા વ્યક્તિ હોય એના માટે તો એ લોકો અંદર ખાની રીતના રાખે પણ હવે જે નાના વ્યક્તિ હોય એ લોકોને હજી આપણે કંઈક કરી શકીએ એટલે કંટ્રોલમાં રહીએ એટલું પણ હવે જે મોટા હોય એનો તો કાંઈ થઈ ના શકે એટલે મારા મતે એવું છે કે થોડોક ફેર આવે તો સારું બાકી તો નોર્મલી તો કાંઈ ચેન્જ નથી જેમ હતું ને એમ જ અત્યારે જેમ ચક્ર હાલતું હોય એટલે હાલતું રહેશે એમ રીતનું છે જે મિલકત હોય છે એ મિલકત પણ ટાંચ લેવાની વાત ક્યાંક સરકાર કરી રહી છે કે હવે જો કદાચ એ બિલ પાસ થશે તો સરકાર અધિકારીની જે મિલકત હશે એ પણ ટાંચમાં લેવાશે શું લાગે છે એનાથી ક્યાંક ભયભીત થઈને ભ્રષ્ટાચાર નહીં કરે

કે પ્લસ માઇનસ એમાં રહેશે વિચાર તરીકે આ સારું છે કે સરકાર આવું ઈચ્છે પણ ફક્ત સરકારી કર્મચારીઓ ઉપર કે અધિકારીઓ ઉપર આ લેવાથી ટાંચમાં એમની મિલકતો જપ્ત કરવાથી કે કાંઈ નહીં વળે સાથે ભ્રષ્ટાચાર રાજકારણીઓ પણ એટલો જ ફેલાવે છે પોલિટિશિયનને પણ સાથે સરકારી કર્મચારીની સાથે સાથે એમની મિલકતો પણ ટાંચમાં લેવાય એમને જે સોગંદનામા કરાવે છે ચૂંટણી પહેલાં એ વસ્તુ ચૂંટણી પહેલાંના જે સોગંદનામાઓ હોય છે ચૂંટણી પહેલાના જે સોગંદનામાઓનો હોય છે એના પછી 5 વર્ષમાં કેટલી મિલકતો વધેલી છે એમની તો શું આવક છે એમની વધારાની અને શું આવક મુજબ એ લોકો આટલું કમાણા એ પણ હોવું જોઈએ સાથે અધિકારીઓની સાથે સાથે આ લોકોની પૂરેપૂરી મિલીભગત હોય જ છે દરેક કેસની અંદર જે કાંઈ હોય અહીંયા જે મિલકતો હમણાં જે બધી ટાંચમાં લેવાય એની વાત કરે છે અથવા જે જે અધિકારીઓ ભ્રષ્ટાચારની અંદર સામેલ છે એ તો ખાલી મોરા છે મોરાની કોઈ એના ઉપર એવું કહેવા માંગો છો કે અધિકારીઓની સાથે સાથે જે નેતાઓ છે એ લોકોની મિલકત પણ ટાચમાં આવી જોઈ અને જોઈએ એ મિલકતો પણ ટાચમાં આવવી જોઈએ પછી એ કોઈ પણ પક્ષ ના હોય કારણ કે બધા ઘર ઘરમાં સમજી લે છે ત્યાં કે ભાઈ આજે અમારી સત્તા છે કાલે તમારી સત્તા આવશે તમારી સત્તા આવશે ત્યારે તમે શું કરશો અધિકારીઓની આરે સંડોવણી હોય છે નેતાઓની 100% હોય 100% સંડોવણી હોય તો જ આ વસ્તુ પોસિબલ બને બેમાંથી એક વસ્તુ કોઈ પણ એક વ્યક્તિ અથવા એક પાયો જે ભારત આ કહેવાય એ વસ્તુ એક વ્યક્તિ સારું હોય તો વસ્તુ ન શક્ય બને કે ભાઈ હું જ ભ્રષ્ટાચાર નથી કરવા માંગતો તો નથી કરતા તો તો બીજો ક્યાંથી મારે જયારે સંલગ્ન વ્યક્તિ જે કોઈ હશે મારી સાથે જોડાયેલો હશે એ ભ્રષ્ટાચાર એનાથી નથી જ થઈ શકવાનો બરાબર તમારે ફક્ત અને ફક્ત એક જ વ્યક્તિ અધિકારીઓને આમાંથી નહીં થાય અધિકારીઓ તો શું છે કે નાની મોટી રકમ લઈને છૂટી ગયા હશે જે તે સમયે અથવા જે છે એ મોરો અધિકારી છે બાકી પાછળ જે પડદા પાછળના છે ખેલાડીઓ એને પણ એટલે જ ઓલાથી કરવા પણની જરૂર છે ફરીથી આપને પૂછવા માંગીશ ખાસ તો અધિકારીઓની સાથે સાથે ક્યાંક નેતાઓ માટે પણ આવો બિલ પાસ થવું જોઈએ કે કેમ નેતાઓ માટે બિલ પાસ થાય કે માની લ્યો કે નેતાઓ માટે બિલ પાસ થશે કોંગ્રેસના નેતાઓ ઉપર કાર્યવાહી થાશે તો કોંગ્રેસના નેતા ભાજપમાં વઈ જશે તો એનો બધો ભ્રષ્ટાચાર માફ થશે કારણ કે અલ્ટિમેટલી તો બધુંય હેન્ડલિંગ તો સરકારના હાથમાં જ છે કે માની લઉ કે અજીત પવારેજી જે કર્યું સિંચાઈ કૌભાંડ મોદીજી વાત કરતા હતા કે ભાઈ આવડો મોટો કૌભાંડ ઈ નાન તેન અત્યારે ની આરે ગઠબંધનમાં છે અશોક ચૌહાણે જે આદર્શ કૌભાંડ કર્યું જેના નામ ઉપર બીજેપીએ ચૂંટણી લડી એ અત્યારે ભાજપમાં વહી જાય તો એ વ્હાઈટ વોશ થઈ જાય છે ને નેતા ઉપર કાર્યવાહી કોઈ આ દેશમાં કોઈ પોસિબલ વસ્તુ છે જ નહીં અને કોઈ દિવસ કોઈ નેતા ઉપર કાર્યવાહી થશે નહીં રાજકોટમાં ટીઆરપી કાંડ થયું એમાં સાગઠિયા સાહેબનું જે નામ આવ્યું સાગઠિયા સાહેબે ખોટું કર્યું તો સાગઠિયા સાહેબ ભેગા કેટલા નેતાઓ હતા એ રાજકોટના લોકોને ખબર છે ભાજપના મવડી મંડળને ખબર છે તો એ નેતા ઉપર ઉપર કોઈ કાર્યવાહી થઈ જીગ્નેશ મેવાણી બિચારો કરો જિગ્નેશ મેવાણી પેલા ગયા નેતા બિચારો હાલે એમ નથી કારણ કે એને આવું કઈ આવડતું હે નહીં એ ધારાસભ્ય હોય બે ટમ નો ધારાસભ્ય ચંપલ પહેરીને રખડતો હોય બરોબર એટલે એ જીગ્નેશ મેવાણી ની વાતો ને આ સિરિયસલી લેતા નથી હવે એક નેતા તો કેટલું કરી શકે એના જેવી વાત છે બાકી નેતા માટે જ કેવું છે કે જયારે આવશે ને મવડી મંડળ કેશે કે તપ તપાસના આદેશ આપીને એને બરતરફ કરી નાખશે માની લો કે આપણે કોર્પોરેટર હતા ભાજપના કોર્પોરેટરનું નામ આવ્યું હતું આપડે સરકારી જમીન પચાવી પાડી હતી મહિલા કોર્પોરેટરનું તો મહિલા કોર્પોરેટરને બરતરફ કરી નાખે એના પછીની ભાજપની મિટિંગમાં એના પતિ હતા સામેલ તો એ હું પતિને પત્નીએ ભ્રષ્ટાચાર કર્યો તો બેને ખબર નહીં હોય કે કોણ હતું સામેલ એટલે આ તો પછી કોકને છટકવાની વાત છે સરકારની બાકી સરકાર હું માનું ત્યાં સુધી આ દેશમાં કોઈ દિવસ કોઈ નેતાઓ ઉપર ભ્રષ્ટાચાર ઉપર પગલાં લેવામાં આવશે જ નહીં પછી સત્તાનું હોય કે વિપક્ષનું હોય પણ જે ભાજપ જે આખું કર્યું છે ભ્રષ્ટાચારનું આ મને નથી લાગતું દુનિયાની કોઈ પણ પાર્ટી એ રીતે કરી શકે અને કોઈ દિવસ કોઈની સામે આવવાનું જ નથી ફરીથી આપને પૂછવા માંગીશ કે જે રીતનું આખું જે બિલ ક્યાંક પાસ થશે એ પ્રકારનું બિલ ક્યાંક નેતાઓ પાસે નેતાઓની સામે પણ એવો અમલીકરણ થવું જોઈએ એના ઉપર માત્ર ને માત્ર વિપક્ષના કે કોઈ મજબૂત સીટોને ખરીદવા માટે પોતાના આ કાયદાનો ઉપયોગ ન થવો જોઈએ અને જેમ ઈડી સીબીઆઈનો ઉપયોગ થાય છે એવી રીતના જે સચોટ રીતે કહી શકાય એ રીતના એ કાયદાનો ઉપયોગ થવો જોઈએ તો આ બિલ ચોક્કસથી પાસ થવું જોઈએ ચોક્કસથી આ આપણી સાથે રાજકોટવાસીઓ કે જો જણાવી રહ્યા છે કે આ બિલ જે સરકાર લાવવાની હાલ પ્રયાસ કરી રહી છે એ બિલ ચોક્કસપણે પાસ થવું જોઈએ અને ખાસ કરીને વાત કરવામાં આવે જો આ બિલ પાસ થશે તેમાં પણ એવું કહી કે તેમાં પણ ક્યાંક પ્લસ માઇનસ રાખવામાં આવશે જેથી કરીને ભ્રષ્ટાચાર આચરી શકાય એટલે કે જે રીતના જે અત્યારે જે સરકારી બાબુઓ છે કે જે ભ્રષ્ટાચાર આચરે છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક નેતાઓ હોય છે અને આ નેતાઓ જ ક્યાંક આ સરકારી બાબુઓને પ્રોત્સાહન આપે છે ભ્રષ્ટાચાર માટે ખબર છે લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડેલ રાજકોટ હાલ મારો અવાજમાં આટલું જ હવે નજર કરીએ